આજે આપણે શીખીશું છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ। તમે રેખાખંડ અને રેખા વિશે પહેલેથી જાણો છો। તમને યાદ હશે કે બે બિંદુઓના સૌથી ટૂંકા અંતરને એક રેખાખંડ કહે છે। જેમ કે અહીં બિંદુ A અને બિંદુ B ને જોડવાથી બનતી આકૃતિ રેખાખંડ AB છે। જ્યારે આપણે રેખાખંડને તેની બંને બાજુઓને કોઈ પણ અંત વગર વધારીએ છીએ તો આપણને એક રેખા મળે છે। આપણે કહી શકીએ છીએ કે રેખા ના તો કોઈ બિંદુથી શરૂ થાય છે અને ના તો કોઈ બિંદુ પર પૂરી થાય છે। આ અનંત સુધી વધતી જાય છે, જેને આપણે બંને બાજુ તીરનું નિશાન બનાવીને દર્શાવીએ છીએ। શું તમે જણાવી શકો કે આ રેખાને આપણે કઈ રીતે નામ આપીશું? વિચારો વિચારો। એકદમ સાચું, રેખા પર સ્થિત કોઈ પણ બે બિંદુઓથી આને આપણે નામ આપી શકીએ છીએ। જેમ કે અહીં આપણે નામ આપીશું રેખા AB। રેખાને અંગ્રેજીના નામ અક્ષરોથી પણ નામ આપી શકાય છે, જેમ કે રેખા L। ધ્યાન રાખો કે રેખા એક પરિમાણીય આકૃતિ છે। જ્યારે વાત આવે છે બે કે બેથી વધારે રેખાઓને સમજવાની, તો આપણી સામે ઘણી પરિસ્થિતિઓ ઊભી થાય છે। જેમ કે જો તમને તમારા ઘરની પરિસ્થિતિ એક નકશામાં દર્શાવવાની હોય તો તમારે જુદા જુદા રસ્તા બનાવવા પડશે। જો તમે એને ધ્યાનથી જોશો તો તમે મેળવશો કે કેટલાક રસ્તા છેદે છે, જ્યારે કે એવા પણ રસ્તા છે જેને ગમે તેટલા પણ વધારવામાં આવે પરંતુ તે ક્યારેય છેદતા નથી। રસ્તાનું નિરૂપણ આપણે રેખાથી કરી શકીએ છીએ। આ રીતે રેખાઓની આ જોડને રેખાઓ છેદે છે, આને આપણે છેદતી રેખાઓ કહીએ છીએ। જ્યારે રેખાઓની આ જોડીમાં રેખાઓને ગમે તેટલી વધારવામાં આવે પરંતુ તે ક્યારેય પણ છેદતી નથી, આને આપણે સમાંતર રેખાઓ કહીએ છીએ। હવે તમે છેદતી રેખાઓની આ જોડને જુઓ, આમાં બંને રેખાઓ અહીં આ બિંદુ પર છેદે છે। શું તમે જણાવી શકો કે આ બિંદુ કઈ રેખા પર છે? વિચારો વિચારો। એકદમ સાચું, આ બિંદુ બંને જ રેખાઓ પર છે, એટલે કે આ બિંદુ બંને રેખાઓનું સામાન્ય બિંદુ છે। આ આધારે આપણે એમ કહી શકીએ છીએ કે જો બે રેખાઓ કોઈ બિંદુ પર મળતી હોય અથવા બે રેખાઓમાં એક સામાન્ય બિંદુ છે તો તે છેદતી રેખાઓ છે। જે બિંદુએ છેદતી રેખાઓ છેદે છે તેને છેદ બિંદુ કહે છે। અથવા આપણે એમ પણ કહી શકીએ છીએ કે છેદતી રેખાઓના સામાન્ય બિંદુને છેદ બિંદુ કહેવાય છે। જો બે રેખાઓ કોઈ પણ બિંદુ પર ન મળતી હોય એટલે કે બે રેખાઓમાં સામાન્ય બિંદુ ન હોય તો તે સમાંતર રેખાઓ કહેવાય છે। જેમ કે અહીં રેખાઓ AB અને CD સમાંતર છે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ। સમાંતર રેખાઓના સંદર્ભમાં એક બીજી ખાસ વાત છે, ચાલો આ રિબિનના ઉપયોગથી સમજીએ। શું આપણે રિબિનના બંને છેડાઓને સમાંતર રેખાઓ કહી શકીએ છીએ? વિચારો વિચારો। એકદમ સાચું, રિબિનની પહોળાઈ સરખી હોવાના કારણે રિબિનના બંને છેડા ક્યારેય છેદશે નહીં, એટલે આપણે આને સમાંતર રેખાઓ કહી શકીએ છીએ। તેનાથી આપણને એ જાણવા મળે છે કે બંને છેડા વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે। બસ આ જ રીતે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે। છેદતી અને સમાંતર રેખાઓની સમજના આધારે શું તમે જણાવી શકો કે અહીં દર્શાવેલ કઈ આકૃતિમાં છેદતી રેખાઓ અને કઈ આકૃતિમાં સમાંતર રેખાઓ દર્શાવી છે? વિડિયો રોકીને પ્રયત્ન કરો। ચાલો અમે જણાવીએ છીએ, અહીં આ આકૃતિઓને જોઈએ તો એમાં રેખાઓ છેદતી નથી, એટલે આ આકૃતિમાં સમાંતર રેખાઓ દર્શાવી છે। જ્યારે કે આ આકૃતિમાં રેખાઓ છેદે છે, એટલે આ આકૃતિઓમાં છેદતી રેખાઓ દર્શાવી છે। હવે આ છેદતી રેખાઓને જુઓ, અહીં આમાંની વચ્ચે 90 અંશનો એટલે કે કાટકોણ છે। આવી છેદતી રેખાઓ એકબીજા સાથે લંબ રેખાઓ કહેવાય છે, જેમ કે અહીં AB CD ને લંબ છે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ। તો આજે આપણે શીખ્યા છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ।